नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे आपणा अभ्यासक्रममांनी प्रेमानंदनी त्रीजी कृति जे कुंवरबाईनुं मामेरुं नामक आख्यान अने एमांथी कड़वुं चार जे आपणा अभ्यासक्रममां छे एनो आपणे अभ्यास आस्वाद करीशुं। कुंवरबाईनुं मामेरुं कुल 16 कड़वानुं आख्यान छे। चंद्रहास आख्यान जेटली विगते हूँ आ कथानकनी वात एटला माटे नहीं करूँ के नरसिंह मेहताना जीवनना लगभग तमाम प्रसंगोथी आपणे बधाज माहितगार छीए। नरसिंह मेहतानी पुत्री कुंवरबाई एने गर्भ रहना सारा समाचार नरसिंह मेहता ने मळे छे। नरसिंह मेहता ने कुंवरबाई नु मामेरू करवा जवानु छे। घर में फूटी कोड़ी नथी अने ईश्वर उपर भरोसो राखीने त्रिकमजी त्रेवड में रहेजो आम कहीने ए कुंवरबाई नु मामेरू करवा निकले छे। त्यां जईने जे भरी नात वच्चे एनी उपहास ठठ्ठा मस्करी थाय छे अने पछी भगवान विष्णु भगवान कृष्ण ए शामळिया शेठ रूपे आवीने लक्ष्मी शेठाणी साथे अने कुंवरबाईनुं मामेरुं ए भरी जाए छे, पूरी जाए छे। बधाने मन वांछित जे कंई पण इच्छा हती ए बधुं एने प्राप्त थाय छे। एक एक व्यक्तिने खुश थाय छे बधाने। एवामां नणंदनी दीकरी जे 6 મહિનાની ગોળિયામાં સૂતેલી એ રહી જાય છે અને નણંદ રિસાય છે ત્યારે એ ઈશ્વર ને ફરી પાછો નરસિંહ ભજે છે, એનું સ્મરણ કરે છે અને આકાશમાંથી રંગબેરંગી કાપડાનો વસ્ત્રનો વરસાદ થાય છે। એ ચમત્કારિક વાત સાથે અદ્ભુત રચના નિરૂપણ સાથે એ કથા ત્યાં પૂરી થાય છે। પણ કથા એ એટલી બધી રસપ્રદ છે, પ્રેમાનંદના ઉત્તમ આખ્યાનોમાં મામેરું અને સુદામા ચરિતની ગણના થાય છે। નળાખ્યાન તો ખરું, પણ આ બંને આખ્યાનો નાનકડા કથાનો વિસ્તાર ધરાવતા છતાં એનું વર્ણન એનું રસ નિરૂપણ એ બધાની રીતે એટલા બધા ચડિયાતા છે કે કુંવરબાઈનું મામેરું એ માત્ર નરસિંહ મહેતાની દીકરીનું મામેરું નથી રહેતું, પણ જે કોઈ પણ યુગમાં જે કોઈ પણ મા વગરની દીકરી અને એને ત્યાં આવો ધન્યતાનો પ્રસંગ માતૃત્વ ધારણ કરવાનો આવ્યો હોય, માની ગેરહાજરી હોય અને પિતા નિર્ધન હોય ત્યારે સાસરી માએ દીકરીની શું દશા થાય, એ કુંવરબાઈનું પાત્ર જાણે પ્રતિનિધિરૂપ પાત્ર છે અને કોઈપણ મા વગરની દીકરી કુંવરબાઈની અંદર પોતાનું દર્શન કરી શકે એવી સરળતાથી, સહજતાથી અને ભાવની એકદમ ઘનતા સાથે એ આખા મામેરાનું સર્જન કવિએ કર્યું છે। કુંવરબાઈનું મામેરું એમાંથી ચોથું કડવું, કુંવરબાઈનું રાજગોર ખોખલા પંડ્યા અને એ નરસિંહ મહેતાની પાસે આવે છે સારા સમાચાર લઈને અને પછી નરસિંહ મહેતા મામેરું લઈને જવાની તૈયારી કરે છે। તો આ આખું કડવું એટલું બધું જે કથાનકની અંદર જેનું મહત્ત્વ હોય, જેની વર્ણન કળા શ્રેષ્ઠ હોય એ પ્રકારનું નથી, પણ કવિની વર્ણન કળા એ રીતે અહીંયા આપણી સામે આવે છે કે નરસિંહ મહેતાની જે વેલનું વર્ણન છે એને કારણે એની જે ગરીબાઈનું વર્ણન છે અને કવિની જે હાસ્ય કટાક્ષની જે રીતિ છે એ આખા એ કડવાની અંદર, નાનકડું કડવું છે પણ આખા કડવામાંથી એ કવિની હાસ્ય કટાક્ષ કરવાની જે ઉત્તમ શક્તિ છે એના આપણને દર્શન થાય છે। એટલે એ રીતે મારે એ કહેવું હતું કે આ જે કડવું છે આના કરતાં વધારે શ્રેષ્ઠ કડવા એ આખ્યાનની અંદર છે, કુંવરબાઈના મામેરાની અંદર, પણ આપણા અભ્યાસક્રમની અંદર માત્ર સીધું સાધું આ નરસિંહ મહેતા જે માગી ત્રાગી વેલ ને માગ્યા ત્રાગ્યા બળદો લઈને કુંવરબાઈના સાસરે જવા નીકળે છે એ આખી વાત ઘરેથી નીકળી અને ત્યાં પહોંચે છે ત્યાં સુધીની વાત આ કડવાની અંદર કવિ આપણને કરી છે। આપણે જોઈએ ધન્યાશ્રી રાગમાં આ કડવું જે છે એ રચાયેલું છે, આપણે એ આખ્યાનનો એ કડવાનો અભ્યાસ આસ્વાદ કરીએ। ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું મહેતાજીને હાથજી, વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથજી। ખોખલે પંડ્યે પત્ર જ આપ્યો, ખોખલો પંડ્યો પત્ર આપે છે નરસિંહ મહેતાના હાથમાં અને નરસિંહ મહેતા
એ કાગળમાં વાંચે છે વધામણી પોતાની પુત્રીને સીમંતનો પ્રસંગ છે અને એ મામેરું લઈને જવાનો એમાં આમંત્રણ છે. તો નરસિંહ મહેતાએ વધામણી કાગળમાં વાંચી અને શું કરે, નિર્ધન છે પોતાની પાસે તો ફૂટી કોડીએ નથી, તો સમર્યા વૈકુંઠનાથજી એ ઈશ્વરનું સ્મરણ કરે છે. જ્યારે સદેહે ભગવાન શિવ એમને વૈકુંઠમાં લઈ ગયેલા અને ત્યારે ભગવાન વિષ્ણુએ એણે નરસિંહને વચન આપેલું કે દુઃખ વેળા મને સંભાળજે, હું ધાઈ આવીશ તત્કાળ, હું દોડીને આવીશ તારા કામ માટે. અને અહીંયા હવે જ્યારે ખરેખર દ્રવ્યનું કામ છે, ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્ય ત્રણું છે કામજી. આજ સુધી કોઈ દી આવા રોકડા રૂપિયાની જરૂર પડી નથી, મામેરું કરવું છે અત્યારે તો આ રોકડની જરૂર પડશે, આ બધી મામેરામાં લઈ જવાની વસ્તુઓની જરૂર પડશે, એટલે એ વસ્તુઓ માટે પણ દ્રવ્યની જરૂર પડે. તો કેવી નિશ્ચિંત રીતે કવિએ કહી દે, નરસિંહ મહેતોએ કહી દે છે કે ત્રિકમજી ત્રેવડમાં રહેજો. તમારે વિદ્યાર્થીઓએ ફી ભરવાની હોય, કોલેજમાં છેલ્લી ડેટ આપી હોય, અને તમે કેવા નિશ્ચિંત બની જાઓ છો તમારા પિતાશ્રીને કહીને કે પપ્પા આ તારીખ સુધીમાં મને ફી ભરવાની છે, તમારે સગવડતા કરી રાખવાની છે. પછી એ પપ્પાની જવાબદારી થઈ જાય છે એ તારીખ સુધીમાં તમારી ફીની વ્યવસ્થા કરવાની. તો જેમ તમારા પિતા જે છે એ તમારા નિશ્ચિંત થવા માટેનું કારણ છે, એમ અહીંયા નરસિંહ મહેતા માટે ભગવાન વિષ્ણુ એનું નિશ્ચિંત થવા માટેનું કારણ છે. એવો પરમ ભક્ત છે એનું અને પરમ શ્રદ્ધાળુ છે, એને એને એવી અતળ શ્રદ્ધા છે, અતળ ઊંડાણથી એ ભગવાન વિષ્ણુ પણ શ્રદ્ધા રાખે છે કે પોતાનું જે કાર્ય જે છે એ આ પાર પડવાનું જ છે અને એમ જ ખાલી હાથે નીકળી જવું એ કંઈ જેવી તેવી વાત નથી. તો એ સમર્યા વૈકુંઠનાથજી એ વૈકુંઠનાથનું સ્મરણ કરે છે. મામેરું પુત્રીને કરવું ઘરમાં નથી એક દામજી, મેં જે કહ્યું ને મામેરું પુત્રીને કરવું, પુત્રીનું મામેરું કરવા જવું છે, ઇન્વર્ટેડ કોમામાં એ ભગવાનને કહે છે, નરસિંહ મહેતાના મુખમાં એ શબ્દો મુકાયેલા છે. કોઈ પણ ઇન્વર્ટેડ કોમામાં જે પંક્તિઓ હોય ને એ કોઈ પાત્રના મુખમાં મૂકેલી હોય, કવિએ બોલતા હોય સંવાદ રૂપે, એટલે એને ઇન્વર્ટેડ કોમામાં મૂક્યું હોય. તો મામેરું પુત્રીને કરવું ઘરમાં નથી એક દામજી, એક દામ એક ફૂટી કોડી ઘરમાં નથી કહે છે અને પુત્રીને મામેરું કરવા જવાનું છે. ત્રિકમજી, હે ભગવાન વિષ્ણુ, હે ત્રિકમજી, ત્રેવડમાં રહેજો. હવે તમારે સગવડતા કરવાની છે, તમારે તેવડમાં રહેવાનું છે કે છે. દ્રવ્ય તણું છે કામજી, અહીંયા હવે દ્રવ્યનું કામ પડવાનું છે કે છે. ભોજન કરાવી દક્ષિણા આપી, મેં તો લાગ્યા પાયજી. ખોખલા પંડ્યાને ભોજન કરાવ્યું છે, પોતાને આંગણે આવેલા એ અતિથિ છે, મહેમાન છે, તો એને ભોજન કરાવ્યું છે, એને દક્ષિણા આપી છે. આ સમકાલીન રંગપૂર્ણિની જે આપણે વાત કરી હતી ને એ અહીંયાથી આપણને મળે કે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો અત્યારે જેમ આપણે કંકોત્રી લખીએ, કાર્ડ લખીએ, એના બદલે ત્યારે શું થતું હતું કે એના જે કુળગોર હોય એ પત્ર ત્યાંથી લઈ અને જેને આમંત્રણ આપવાનું હોય એને ત્યાં રૂબરૂ એ જતો હતો. તો આ એ સમયનો રિવાજ હશે, સીમંતનો રિવાજ હશે. સ્ત્રી પહેલીવાર જ્યારે ગર્ભ ધારણ કરતી હોય, માતૃત્વ ધારણ કરવાની હોય, ત્યારે સાતમા મહિને એનો સીમંત, એનો વ્યવહારિક ભાષામાં ખોડો ભરવાની વિધિ જે આપણે કહીએ છીએ અત્યારે, એ વિધિ એની કરવાની થાય અને ત્યારે એના પિયરમાંથી આપણે ત્યાં અત્યારે તો માત્ર સ્ત્રીઓ જ આ સીમંતનો પ્રસંગ કરવા માટે જાય, એના પિયરથી માત્ર સ્ત્રીઓ આવે, પિતાજી તો આવે જ નહીં, એક ભાઈ હોય એની સાથે. તો પિતાજી ન આવવાનું કારણ બીજું કાંઈ નહીં, પણ જે ખોળાની અંદર હસતી ખેલતી દીકરી મોટી થઈ હોય અને આજે જ્યારે હવે એ ગર્ભવતી છે ત્યારે એ પ્રથમ વખત પિતાની સામે આ રીતે આવતા એને સંકોચ થાય. તો પુરુષ વર્ગ મોટા ભાગે સીમંતમાં જતો નથી, પણ અહીંયા તો એની માની ગેરહાજરી છે, માં મૃત્યુ પામી છે, પિતાની એ જવાબદારી છે અને એ સમયમાં એ જતા પણ હોય એવું પણ બને, એટલે સમકાલીન રંગપૂર્ણિની જ્યારે વાત કરીએ ત્યારે એ જે અતિથિ આવ્યા છે, જે આમંત્રણ પત્ર લઈને આવ્યા છે, એને ભોજન કરાવ્યું છે, ભોજન કરાવ્યા પછી એ બ્રાહ્મણ છે તો એને દક્ષિણા પણ આપી છે, મેં તો લાગ્યા પાયજી, અને પછી એને પ્રણામ કરે છે. મોસાળું લઈ અમો આવીશું,
પંડ્યો કીધો વિદાયજી, પંડ્યાની સાથે કેવડાવે છે કે અમે મોસાળું લઈને આવશું, અને આવું કહીને આવા સમાચાર મોકલીને પંડ્યાને વિદાય કર્યો છે. જ્યારે ખોખલો પંડ્યો અહીંયા આવવા નીકળ્યો હતો આગલા કડવાની અંદર, ત્યારે કુંવરબાઈ ખોખલા પંડ્યાને અંગત રીતે મળીને એ પોતાના પિતાને કહેવડાવે છે કે સંપત હોય તો અહીંયા આવજો, જો તમારી ત્રેવડ હોય, તમારી સંપત હોય, તમે પહોંચી શકો એમ હો તો અહીંયા આવજો. બાકી નિર્ધન બાપની દશાની એને ખબર છે, જો એ ખાલી હાથે અહીંયા આવશે તો લોકો એની ભયંકર મશ્કરી કરશે, અને કોઈ પણ પુત્રી પોતાના બાપની મશ્કરી સહન કરી શકે નહીં. એટલે બાપને એ આવવાની જ ના કહે છે કે એ એવું હોય તો તમે અહીંયા આવશો જ નહીં, એવું એ ખોખલા પંડ્યાની સાથે કહેવડાવે છે. એક દીકરીની ચિંતા છે બાપ માટેની, અને પોતાની સાસરીમાં આ આખું એ આખ્યાન જે છે ને એ કરુણ રસનું દ્યોતક છે. સળંગની અંદર કરુણ રસ કવિએ નિરૂપ્યો છે, અને ખરેખર કુંવરબાઈની સ્થિતિ માટે આખા આખ્યાનનો જ્યારે આપણે આસ્વાદ કરતા હોઈએ ત્યારે આપણી આંખમાંથી પણ અશ્રુ પડી જાય છે. એક સ્ત્રીને કહેવું પડે પોતાના પિતાને નિર્ધન દશા જોઈને, પોતાના પિતાની આ રીતે જ્ઞાતિ વચ્ચે આટલી બધી મશ્કરી ઉપહાસ ઠેકડી ઉડાડે લોકો એની, ત્યારે એ દીકરીને એવું કહેવું પડે કે સાધુ પિતાને દુઃખ દેવાને મારે સીમંત શાને આવ્યું રે, મને શું કામ સીમંત આવ્યું. માતૃત્વની જે ધન્ય ઘડી છે એ ધન્ય ઘડીનો નકાર છે. પોતાના પિતાની આબરૂની સામે પોતાનું માતૃત્વ જાણે કશું જ નથી. અને એટલે દીકરી એટલી વ્યથિત બનીને કહી ઉઠે કે સાધુ પિતાને દુઃખ દેવાને મારે સીમંત શાને આવ્યું રે, મારા પિતાને આવા સાધુ જેવા ભક્ત મારા પિતા એને દુઃખ આટલું બધું મળે તો એવું દુઃખ એને આપવાને માટે મને સીમંત શું કામ આવ્યું. જો આવ્યું છે તો એ અહીંયા આવ્યા છે, નિર્ધન બાપ અહીંયા આવ્યો છે તો એની જ્ઞાતિ ઠેકડી ઉડાડે છે જ્ઞાતિજનો, તો આ શું કામ થયું છે, આવું ન થયું હોત તો સારું હતું. આવી જે કરુણાજનક સ્થિતિ કુંવરબાઈની ઊભી થાય છે, અને એનું જે વર્ણન પ્રેમાનંદ કરે છે અદ્ભુત એ વર્ણનો છે, અદ્ભુત એ રસ નિરૂપણ છે. એક આંખે હસાવે અને એક આંખે રડાવે, આપણે જ્યારે એમના રસ નિરૂપણની વાત કરી હતી ત્યારે કે નરસિંહ મહેતો જ્યારે ખાલી છાબ લઈને મંડપ વચ્ચે ઊભો હોય છે ત્યારે એના 10-20 વૈરાગીઓ સાથે એ ધૂન ભજન કરતા હોય છે, ઈશ્વરનું સ્મરણ કરતા હોય છે, અને ત્યારે કવિનો કેમેરા જ્યારે જ્ઞાતિ ઉપર જાય છે, જ્ઞાતિજનો ઉપર જાય છે, રોક મહેતુ મામેરું લાવ્યો અને જોવાને માટે એકઠી થયેલી જ્ઞાતિ, મને તો આ જોઈએ, મને તો આ જોઈએ, હું તો સહેલા પહેરીશ, હું તો પાનેતર પહેરીશ, આવું આવું લોકો કહેતા હોય, અને નાના નાના છોકરાઓને પણ હાથ આગળ કરાવીને એને પણ કશુંક માગવા માટે લલચાવતા હોય મા બાપ, અને પાછા એ જ એને રોકતા હોય. તો આવી એક સ્થિતિ જ્યારે જ્ઞાતિજનો ઊભી કરતા હોય ત્યારે એ કવિનો કેમેરા ત્યાં હોય ત્યારે આપણને આપણા ચહેરા ઉપર હાસ્ય આવે છે એની, આવી ઉપહાસ મશ્કરી કરતા જોઈને નરસિંહ મહેતાની જે શબ્દોમાં એ કરે છે એટલે સ્વાભાવિક આપણને હસવું આવે છે. પણ પછી જ્યારે એ જ કેમેરા, એ જ પ્રસંગ, એ જ ઘટના, એ જ સ્થળ, અને જ્યારે કવિનો કેમેરા કુંવરબાઈ તરફ જાય ત્યારે એ ખાલી છાપમાં પાણ મૂકવાની વાત કરતા બ્રાહ્મણો, બીજા જ્ઞાતિજનો, અને એ સાંભળીને કુંવરબાઈના હૃદયમાં જે શેરડા પડે છે એની આખી વાત જ્યારે આપણે કુંવરબાઈની સામે જોઈએ છીએ ત્યારે એક મા વગરની દીકરી અને એની જે કરુણ સ્થિતિ છે અત્યારે એના પર આપણે આંખમાં આંસુ આવે છે. એટલે એક જ પ્રસંગમાંથી હાસ્ય અને કરુણ બે એક સાથે નીપજાવે છે એ પ્રેમાનંદની વિશેષતા છે. એ પ્રેમાનંદની એને શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે આખ્યાનના શિખરે જે બેસાડનાર તત્વ છે ને એ આ એના વર્ણનો છે, એના રસ નિરૂપણ છે. તો અહીંયા પણ આ જે નાયિકા છે એ મોસાળું લઈ અમો આવશું એમ કહી પંડ્યાને વિદાય તો કરે છે, પણ હવે એ મોસાળું લાવશે ક્યાંથી, શું કરશે, કેવી રીતે એની તૈયારી કરશે. તો હવે એ નરસિંહની તૈયારીનું વર્ણન અહીંયા આ કડવાની અંદર હવે પછીની પંક્તિઓમાં આપણને મળે છે. નરસિંહ મહેતે ઘેર તેડાવ્યા સઘળા વૈષ્ણવ સંતજી, મોસાળું લઈ આપણે જાવું બાઈનું છે શ્રીમંત સીમંતજી.
નરસિંહ મહેતે ઘેર તેડાવ્યા. નરસિંહ મહેતાએ પોતાના સાધુ વૈરાગીઓને, વૈષ્ણવોનો જે એમનો સાથ હતો, એ તમામ વૈષ્ણવ સંતોને પોતાને ત્યાં બોલાવ્યા છે અને કહ્યું છે મોસાળું લઈ આપણે જવું. આપણે બાઈનું કહેતા કુંવરબાઈનું સીમંત છે અને એનું આમંત્રણ છે, આપણે એનું મોસાળું લઈને જવાનું છે કે છે. અને હવે એ કેવી રીતે તૈયારી કરીને નીકળે છે તો કે જૂની વેલ ને દૂસરી વાંકી સાંગી સોટાએ ભાંગી જી કોના તળાવા કોની પિંજણી બળદ આણ્યા બે માગી જી. જૂની વેલ ને દૂસરી વાંકી, વેલ કહેતા એ જે બળદગાડું છે, ઉપર આવરણવાળું હોય એને વેલ કહેવાય. એની અંદર જ્યારે મુસાફરી થતી હોય ત્યારે એ માથે આવરણ મૂકવામાં આવે તો એ જૂની વેલ છે. ધૂસરી વાંકી, પૈડા ઉપર જે મૂકવાની હોય એ ધૂસરી એ છે વાંકી. સાંગી સોટાએ ભાંગી જી, સાંગી કહેતા ગાડું હાંકનાર જ્યાં બેસવાનું હોય એ સ્થળ, અને એ પણ ત્યાં સોટાએથી ભાંગી ચૂકેલી છે. કોના તળાવા કોની પિંજણી બળદ આણ્યા બે માગી જી. કોઈના તળાવા અને કોની પિંજણીઓ એ લઈને ગાડાની ઉપર મૂકવાનો એને શણગારવાની આ બધા સાધનોના નામ છે. કોના તળાવા કોની પિંજણી બળદ આણ્યા બે માગી જી. બે બળદો માગીને લાવ્યા છે, તો જે માગીને લાવ્યા હોય બળદો એ કોઈ સારા બળદો તો કોઈ આપ્યા ન હોય, વધારાના હોય, વૃદ્ધ થઈ ગયા હોય, બહુ સારું ગાડું ખેંચી શકતા ન હોય ને વધારાના પડ્યા હોય, એવા બળદો આપે કોઈ આપે તો, કોઈ સારા તંદુરસ્ત બળદ તો આપે નહીં. તો આવા માગી ત્રાગી વેલ અને માગ્યા ત્રાગ્યા બળદો લઈને એ નીકળે છે. મહેતોજી મામેરે ચાલ્યા સમર્યા શ્રી જગદીશજી. મામેરો કરવાને માટે મહેતો ચાલ્યા છે આ રીતે અને સમર્યા શ્રી જગદીશજી. શ્રી જગદીશનું એ સ્મરણ કરે છે, શ્રી વિષ્ણુનું એ સ્મરણ કરે છે. ત્રણ સખીઓ સંગાથે ચાલી વૈરાગી દસ વીસજી. ત્રણ સ્ત્રીઓ સખીઓ કહેતા, ત્રણ એની સખીઓ એની સાથે જે રોજ ભજન કીર્તન કરતી હોય એના સંત મંડળીમાં જેનું સ્થાન હોય એવી ત્રણેક સ્ત્રીઓ અને 10-20 વૈરાગીઓ પુરુષો એ આ મંડળીમાં મામેરું લઈને જવાની જે મંડળી છે એની સાથે એ જોડાયેલા છે. આ બધા જ ભેળા થઈને જાય છે. ત્રણ સખીઓ સંગાથે ચાલી વૈરાગી દસ વીસજી. સંપુટ ત્રાંબાની ડાબલીનું તેમાં બાલ મુકુંદજી કંઠે હાર કરીને બાંધ્યા દામોદર નંદાનંદજી. મામેરાની વસ્તુઓમાં શું છે? કશું એમની પાસે હતું તો નહીં, ફૂટી કોડી પણ નથી, એક દામ ઘરમાં નથી, એવું તો એ કહી ચૂક્યા આગળ. તો અહીંયા સંપુટ ત્રાંબાની ડાબલીનો, સંપુટ કહેતા બે અથેળીઓને ભેળી કરી અને જે વચ્ચેની જગ્યા વધે એને સંપુટ કર્યું કહેવાય, એને સંપુટ કહેવાય. પણ અહીંયા ધાતુની જે ડબ્બી છે નાનકડીક, એ સંપુટ કહેતા એ નાનકડીક ડાબલી અને એ સંપુટ ત્રાંબાની ડાબલીનો, એ ત્રાંબાની ડાબલીનો સંપુટ એની સાથે છે અને એમાં બાળમુકુંદજી, એમાં એ ડાબલીમાં બાળમુકુંદને પધરાવ્યા છે. કંઠે હાર કરીને બાંધ્યા દામોદર નંદાનંદજી, અને પોતાના કંઠે એ દામોદરને હાર કરીને જાણે એણે બાંધ્યા છે એ સંપુટ ડબલીનો લઈ અને એની અંદર બાળમુકુંદને મૂકીને પોતાના ગળામાં એને લઈને જાય છે. વેલની પૂઠે કોથળો બાંધ્યો માહી ભર્યા વાજિંત્રજી, ગાંઠડી એક ગોપી ચંદનની છે તુલસી કાષ્ઠ પવિત્રજી. મામેરાની જે વસ્તુઓ છે એમાં શું શું છે, શું લઈને જાય છે, કેવું વિચિત્ર મામેરું છે આ. એક ભક્તજનનું મામેરું છે આ. ભક્તજન જાય છે મામેરું લઈને તો એ મામેરાની અંદર શું હોય? એમાં રેશમી વસ્ત્રો અને કિંમતી આભૂષણો ન હોય તો શું છે એની પાસે? તો કે વહેલની પૂંઠે કોથળો બાંધ્યો માહી ભર્યા વાજિંત્રજી. વેલની પાછળ એક મોટો કોથળો બાંધ્યો છે અને કોથળાની અંદર શું ભર્યું છે? તો કે વાજિંત્રો ભર્યા છે. વાજિંત્રો એટલે કીર્તન કરવા સમયે ગાઈ શકાય અને ગાવા વખતે એને સહાયરૂપ બને એને માટે હાર્મોનિયમ, તબલા,
ઢોલ, મૃદંગ આ બધા વાજિંત્રો છે, કરતાલ છે, મંજીરા છે, તો આ બધા જ વાજિંત્રો એની અંદર ભર્યા છે. ગાંઠડી એક ગોપી ચંદનની, એક આખું પોટલું, આખી ગાંઠડી પોટલું વાળ્યું છે આખું એક ગોપી ચંદનનું છે. છે તુલસી કાષ્ઠ પવિત્ર જી, તુલસી કાષ્ઠ પવિત્ર એની સાથે, તુલસી કાષ્ઠની માળાઓ રૂપે એ રીતે તુલસી કાષ્ઠ એની સાથે છે. મોસાળાની સામગ્રીમાં છે તિલક, તુલસી ને તાળજી, નરસિંહો છે નિર્ભય મનમાં, ભોગવશે ગોપાળજી. મોસાળાની સામગ્રીમાં, આટલી વસ્તુ છે કે છે તિલક, તુલસી ને તાળજી, તાળ કહેતા કરતાળ, મંજીરા વગેરે. તો તિલક છે ગોપીચંદન, તિલક કરવા માટે તિલક છે, તુલસી છે અને તાળ છે, આ ત્રણ વસ્તુ એ લઈને જાય છે. મોસાળાની સામગ્રીમાં છે તિલક, તુલસી ને તાળજી, નરસિંહો છે નિર્ભય મનમાં, એ મનમાં બિલકુલ નિર્ભય છે. ભક્તની એ ખુમારી છે, હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. આપણો આધુનિક કવિ કે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. આ ભક્તની ખુમારી છે. અહીંયા તો માગવાની જ વાત નથી આવતી, અહીંયા તો માગ્યું નથી નરસિંહ મહેતાએ, હવે તારે જે કરવું હોય કરવાનું છે, તારી આબરૂનો સવાલ છે. ભક્તની આબરૂ રાખવી એ ઈશ્વરે કરવું પડે, ફરજિયાત કરવું પડે. દીકરાની આબરૂ રાખવા બાપે જેમ સગવડતા કરવી પડે, એમ એક ભક્તની આબરૂ રાખવા માટે ભગવાને એ કરવું પડે. નહીં તો ભક્તની તો આબરૂ જાય, પણ હારે હારે ભગવાનની પણ જાય. એટલે નરસિંહ મહેતા તો અહીંયા ઈશ્વર ઉપર બધું છોડીને નિર્ભય બનીને, નરસિંહો છે નિર્ભય મનમાં, ભોગવશે ગોપાળજી. જે કંઈ પણ માથે પડ્યું છે ને એ બધું ભોગવવાનું એણે છે, જે કરવાનું હશે એણે કરશે, મારે કશું કરવાનું નથી. એ નિર્ભય બનીને કુંવરબાઈને સાસરે મામેરું લઈને ચાલ્યો છે, મામેરાની આ સામગ્રીઓ લઈને એ ચાલ્યા છે. હવે હાસ્ય કટાક્ષની વાત છે, રસ્તામાં એ કઈ રીતે જાય છે, તો કે બળહીણા બળદો શું હિંડે, ઠેલે વૈષ્ણવ સાથજી, શોર પાડે ને ઢાળ ચઢાવે, જય જય વૈકુંઠનાથજી. હાસ્યરસનું નિરૂપણ છે અહીંયા. આપણને અંદરથી તો ડર છે, અંદરથી તો આપણને ભય લાગે છે, નરસિંહો નિર્ભય છે, પણ આપણને તો છે કે અરે રે આ ખાલી હાથે જાય છે. કુંવરબાઈ જ્યારે ખાલી હાથે બાપને આવેલા જોશે ત્યારે એની શી દશા થશે, એ ભય તો આપણા મનમાં છે. એટલે એ ભયને સાથે આપણે કવિ અહીંયા હાસ્યરસનું નિરૂપણ કરે છે કે બળહીણા બળદો શું હિંડે, ઠેલે વૈષ્ણવ સાથજી. બળ વગરના બળદો છે આ, માગ્યા તાગ્યા તો એ શું ચાલવાના હતા, એને તો પાછળથી વૈષ્ણવોનો સાથ જે ભેગો છે એને પાછળથી ઠેલે કહેતા, એને ધક્કા મારે છે અને એમ ધક્કા મારતા મારતા એને આગળ લઈ જાય છે. શોર પાડે ને ઢાળ ચડાવે, જય જય વૈકુંઠનાથજી. એને મારતા જાય, ધક્કો મારતા જાય અને જય જય વૈકુંઠનાથ એવું બોલતા બોલતા એને જોર શોરથી એ અવાજ કરતા એને ઢાળ ચડાવે છે અને એમ ધક્કા મારતા બળદોને એ આગળ વધે છે. એક બળદ ગળિયો થઈ બેસે, આખલો તાણી જાય જી, પડ્યા ને પૂંછ ગ્રહી ઉઠાડે, કૌતુક કૌટિક થાય જી. એક બળદ ગળિયો થઈ બેસે, ગળિયો થઈને બેસી જાય, નથી જૂઠું ધરાર, એવી જીત સાથે બેસી જાય, ગળિયો થઈ બેસે, આખલો તાણી જાય. એક બળદ બેસી જાય ને એક બળદને ખેંચી જવું હોય એ વહેલની શી દશા થાય. એક બળદ ગળિયો થઈ બેસે, આખલ તાણી જાય જી, પડ્યા ને પૂંછ ગ્રહી ઉઠાડે, જે બેસી ગયો છે, પડી ગયો છે, એનું પૂંછડું પકડીને એને પૂંછડે મરડીને એને ઉઠાડવાનો પ્રયત્ન કરે, કૌતુક કૌટિક થાય જી. આવા કૌટી કૌતુક કરતા આ સાથ જે છે એ કુંવરબાઈના સાસરાના ગામ જવા માટે રસ્તામાં આ પ્રકારે કૌતુક કરતા જઈ રહ્યા છે. સાલે સાલ જુજવા દિશે, રથ તણા જે વક્રજી, સાંગીના બહુ શબ્દ જ ઉઠે, ચૂચવે છે બહુ ચક્રજી.
સાલે સાલ જુજવા દીશે, એ વેલની અંદરના જે સાંધે સાંધા છે, જેની સાથે જે વસ્તુનો મેળ કર્યો છે, સાંધો બેસાડ્યો છે, સાંધે સાંધો જાણે જુદો દેખાય છે, સાલે સાલ જુજવા દીશે. સાંધે સાંધો નોકો છે, બધું માગ્યું ત્રાગ્યું છે, ક્યાંક ક્યાંકથી લઈને આવ્યું છે અને એ બધું ભેળું કર્યું છે. તો એ બધું જ બહુ જ અવાજ કરે છે. હમ, રથ તણા જે વક્રજી, જે વાંકાચૂકા રથને કરી દે છે, આ એના જે સાંધે સાંધા છૂટા પડ્યા છે, તો એ રથ જે છે જાણે વક્ર થઈ જાય છે. હમ, સાંગીના બહુ શબ્દ જે ઉઠે, જે ધુરા છે સાંગી, અને એ સાંગી એની અંદરથી પણ એ ચૂચવી રહી છે, અવાજ કરી રહી છે. એમાંથી શબ્દ ન ગમે એવો કિચુડાટ, જેને કહીએ એવો કિચુડાટ, એનો શબ્દ એ ઉઠે છે, ચૂચવે છે બહુ. ચક્રજી, એ ચક્રમાંથી આવો ચિચુડાટનો અવાજ આવી રહ્યો છે. ચડે બેસે ને વળી ઉતરે, લે રામકૃષ્ણનું નામજી, મધ્યાને મહેતાજી પહોંચ્યા, જોવા મળ્યું સૌ ગામજી. ચડે બેસે ને વળી ઉતરે, આમ કરતા એ વેલમાં, કારણ કે સાલે સાલ જુજવા થઈ ગયા હોય, બળદો હિંડતા ન હોય, હે, તો કેવી રીતે, એટલે ઘડીક બેસે કોઈક, કડી વળી ઉતરે, વળી કોઈક બીજા બેસે, થાક્યા પાક્યા તો વળી બીજા ઉતરે, આમ કરતા કરતા ચડે બેસે ને વળી ઉતરે, એના પર ચડે, વેલ ઉપર બેસે, વળી ઉતરી જાય, વજન ન ખેંચી શકીએ બળદો, તો એમ કરતા કરતા લે રામકૃષ્ણનું નામજી. રામકૃષ્ણનું નામ લેતા લેતા આ સાથ જે છે એ આગળ વધે છે. મધ્યાને મહેતાજી પહોંચ્યા, જોવા મળ્યો સૌ ગામજી. અને બરાબર સૂર્ય મધ્યાને આવ્યો અને એ મહેતો કુંવરબાઈને ગામ પહોંચે છે, જોવા મળ્યું સૌ ગામજી. અને આખું ગામ મામેરું લઈને આવ્યો છે કુંવરબાઈનો બાપ, તો એ જોવાને માટે આખું ગામ એ એકઠું થયું છે. શું જાણે વૈષ્ણવનો મહિમા, વિષયપુરના લોકજી, કોડ પહોંચ્યા કુંવર વહુના, મામેરું છે રોકજી. શું જાણે વૈષ્ણવનો મહિમા, આજે ગામમાં આખું ગામ જોવા ભેગું થયું છે. નાગરી નાત તો ખરી જ, પણ તમામે તમામ ચારે વર્ણના લોકો આ ગામમાં જે રહે છે, બધા જ કુંવરબાઈનું આ મામેરાના પ્રસંગેનો બાપ જ્યારે આવે છે ગામમાં, મામેરું લઈને જુએ છે, ત્યારે આખું ગામ એને જોવા માટે એકઠું મળે છે. અને આ ગામના લોકો જે છે એ એક ભક્તના ચરિત્રને, એક ભક્તના વ્યક્તિત્વને તો શું ઓળખી શકે, કેવી રીતે ઓળખી શકે, શું જાણે વૈષ્ણવનો મહિમા. આવો સુંદર મજાનો ભક્ત અને આવા ભક્તનો મહિમા એ આ લોકોને શું ખબર પડે. અને કયા લોકો છે, તો કે વિષયપુરના લોક છે. વિષયપુર, વિષય કામવાસના, જે કામવાસનામાં જ, લોભ લાલસામાં જ, ભૌતિક સુખોમાં જ રચ્યા પચ્યા રહેનારા આ લોકો જે છે એને ભક્તની મહિમાની શું ખબર હોય, કે છે. અને એટલે એ ફરી પાછું ઇન્વર્ટેડ કોમામાં કવિ લખે છે કે એ લોકો જે ભેળા થયેલા છે, શું કહે છે, કોડ પહોંચ્યા કુંવર વહુના, મામેરું છે રોકજી. પાછળ વેલની પાછળ જે કોથળા બાંધ્યા છે ને, તો લોકો મશ્કરી કરતા કહે છે કે કોડ પહોંચ્યા કુંવર વહુના, હવે તો કુંવર વહુના બધાય કોડ, બધા લાડકોડ એના પૂર્ણ થશે, એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે, જો તો કરો નરસિંહે તો રોક મામેરું, રોકડું આવા કોથળા ભરીને એ દ્રવ્ય લાવ્યો છે, રોકડું રોક મામેરું લાવ્યો છે, મહેતાજી કહે છે. અને એમ એની મશ્કરી કરે છે ગામના લોકો. અને ત્યાં એ ચોથા કડવાની જે ઢાળની વાત છે, મુખબંધ અહીંયા નથી, ઢાળમાં માત્ર નરસિંહ મહેતાને આમંત્રણ મળે છે. નરસિંહ મહેતા તૈયારી કરીને જાય છે, મામેરાની સામગ્રીમાં શું શું લીધું છે, એક ભક્ત જણે, એક વૈષ્ણવ જણે, અને કોણ કોણ એમની સાથે છે એ વાત કરીને ઘરેથી નીકળ્યા અને કુંવરબાઈના ગામ પહોંચ્યા. ત્યાં સુધીની વાત, અને ગામ પહોંચ્યા છે ત્યારે એ ગામના લોકો ત્યાં એનો ઉપહાસ કરે છે, ત્યાં સુધીની વાત આ ચોથા કડવાની અંદર છે. વલણની બે પંક્તિઓ છે. રોક મામેરું મહેતાજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાતરે, અક્કે કી માળા આપશે ત્યારે પહેરશે નાગરી નાતરે. ખબર છે બધાને, તો મશ્કરી કરે છે કે રોક મામેરું આપ, આની અંદર જે લાવ્યા છે કોથળા ભરીને, તો એ રોક મામેરું જાણે કે લાવ્યા છે એવું લોકો ઉપહાસથી કે મશ્કરી કરીને, પણ એને તો ખબર છે કે એની અંદર શું છે, તો કે છે રોક મામેરું મહેતાજી લાવ્યા. હજી ઉપહાસ આગળ કહે છે કે મામેરું રોકડું કેટલું બધું જોતો ખરા નરસિંહ મહેતા લાવ્યો છે, જુઓ વૈષ્ણવની વિસાતરે, એક ભક્તજનની વિસાત કહેતા એનું ગજું તો જો,
એની વિસાત તો જો કેટલું બધું એ લઈને આવ્યો છે કે છે અકેકી માળા આપશે બધાને, આખા ગામના માણસોને એક એક માળા આપશે, પહેરશે નાગરીનાથરે, અને એક એક માળા નાગરીનાથને આપશે તો એ નાગરીનાથ એક એક માળા પહેરીને ફરશે, બાકી કશું આપી શકે એવી આ વૈષ્ણવની વિસાત નથી. આડકતરી રીતે એણે એ કહેવું છે, પણ અહીંયા એ પ્રશંસાના રૂપમાં એનો ઉપહાસ કરે છે પહેલી પંક્તિમાં. હું કે આ વૈષ્ણવની વિસાત તો જુઓ કે છે, રૂખ મામે રૂમે તો જી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત, અરે એની વિસાત તો જુઓ. અને પછી એ એની નિંદા કરે છે કે અકેકી માળા આપશે ત્યારે પહેરશે નાગરીનાથ, અરે એક એક માળા આપશે અને નાગરીનાથ એને પહેરશે, અને ત્યાં એ કડવું પૂર્ણ થાય છે. પછીના આપણા અભ્યાસક્રમના કડવા વિશે આપણે પછીથી વાત કરીશું, અત્યારે રજા લઉં, આભાર.